હેલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરની અંદર આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી થોડાક આગળ જઈએ. આજે આપણે જે ભણવાના છીએ એમાં જે વિદ્યુત ઉર્જા અને પાવર એટલે કે વિદ્યુત પ્રવાહની જે ઉષ્મીય અસરો છે એનો આપણે આજે સ્ટડી કરવાના છીએ. ઓકે, જ્યારે કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ અવરોધનું તાપમાન છે એ વધે છે, ને બીજા શબ્દોમાં એમ કહીએ તો એ ગરમ થાય છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરે છે. તમે ફેન શરૂ કરો તો અમુક સમય પછી ફેન છે એ ગરમ થાય છે. તો જ્યારે કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ગરમ થાય અથવા તો એનું ટેમ્પરેચર છે એ રાઇઝ થાય, આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય. વિદ્યુત પ્રવાહનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થયું. અને આ જે ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉર્જાને જુલ ઉષ્મા કહેવાય, અને અસરને જુલ અસર કહેવાય. આ બધું વૈજ્ઞાનિક જુલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ બધું ઓબ્ઝર્વ કરેલું, એટલે એના નામ ઉપરથી જુલ અસર ને જુલ ઉષ્મા એવું નામ આપેલું છે. અચ્છા, તો સિમ્પલ અહીંયા મેં એક વાત કરી તમને કે જ્યારે કોઈ વાહકમાંથી કે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને આ જે ઉત્પન્ન થતી ઉષ્મા છે એને જુલ ઉષ્મા કહેશું, અને આ અસરને જુલ અસર કહીએ. અચ્છા, હવે આને થોડીક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સપોઝ અહીંયા કોઈ અવરોધ છે, આ જે અવરોધ છે એના બે ટર્મિનલ લઈએ, એ અને બી. આને તમે બેટરી સાથે જોડો, અથવા હું એમ કહું કે આ એ જે ટર્મિનલ છે એનું પોટેન્શિયલ વી એ છે, અને આ બી ટર્મિનલ છે એનું પોટેન્શિયલ વી બી છે. અને અહીંયા વી એ ગ્રેટર ધેન વી બી લઈએ આપણે, આનું સ્થિતિમાન એનું સ્થિતિમાન બી ના સ્થિતિમાન કરતા વધારે છે, અને વધારે સ્થિતિમાન થી ઓછા સ્થિતિમાન તરફ હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો વિદ્યુત પ્રવાહ મેં બતાવ્યો છે અહીંયા એ થી બી તરફ, બરાબર. વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ થી ઓછા સ્થિતિમાન તરફ વહન પામે. ઓકે, તો અહીંયા એ પાસે પોટેન્શિયલ વી એ, બી પાસે પોટેન્શિયલ વી બી, અને વિદ્યુત પ્રવાહ છે એ થી બી તરફ જાય છે. ઓકે, હવે વિદ્યુત પ્રવાહ જે છે ને એ વિદ્યુત ભારની ગતિ છે. આપણે અહીંયા આવું લખી શકીએ, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી. તો અહીંયા કોઈ એકમ સમય લઈ લો, એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ, અને આ વિદ્યુત ભાર છે ને એ આપણે લઈએ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ આ અવરોધમાંથી પસાર થાય છે. થોડુંક અવરોધને આપણે ઝૂમ કરીને જોઈએ તો અવરોધની જે રચના છે ને એ કોઈ વાહક માંથી બનાવેલો હોય, તો અહીંયા આપણે વિચારીએ કે ધારો કે અહીંયા લેટિસ ઉપર પોઝિટિવ આયનો હશે અને ઇલેક્ટ્રોન છે એ આમાંથી આના પોઝિટિવ જે આયનો છે એના અવકાશમાંથી પસાર થાય, પણ એમને એમ નથી પસાર થતા, એ
આપણને ખબર છે કે સતત અથડામણ કરતા કરતા પસાર થતા હોય. અચ્છા, તો જે ઇલેક્ટ્રોન અહીંયાથી પાસ થાય છે અથવા વિદ્યુત ભાર જે અહીંથી પાસ થાય છે, એ વિદ્યુત ભાર આની અંદર જ્યારે દાખલ થાય અવરોધમાં, ત્યારે વિદ્યુત ભાર પાસે, અહીંયા આપણે વિદ્યુત ભાર પાસે છે એ કાઇનેટિક એનર્જી હોય. કાઇનેટિક એનર્જી ક્યાંથી આવે છે એની ચર્ચા આપણે પછી કરશું, જ્યારે બેટરી નો સ્ટડી કરશું ત્યારે. બેટરી છે એ આ વિદ્યુત ભારોને કાઇનેટિક એનર્જી પ્રોવાઈડ કરે છે, એટલે કે વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપે છે અને વિદ્યુત ઉર્જાનું એ ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરે, પણ એની ચર્ચા આપણે પછી કરશું. તો આની પાસે જે કાઇનેટિક એનર્જી છે, એ કાઇનેટિક એનર્જી એ અહીંયા આની સાથે સતત અથડામણ કરતા કરતા આગળ જશે. તો એની પાસે જે એનર્જી હતી એ એનર્જી અહીંયા લોસ કરશે. અથડામણ થાય તો ઉર્જા ગુમાવે, અને આ જે ઉર્જા એ ગુમાવે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણને મળે છે. એટલે કે જે ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો જે ઇલેક્ટ્રોન આમાં દાખલ થાય છે, એ ઇલેક્ટ્રોન પાસે કાઇનેટિક એનર્જી હતી. એ કાઇનેટિક એનર્જી છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવે, અને એનું કારણ થાય છે અથડામણ. એની સાથે સતત અથડામણ થાય એટલે અથડામણના કારણે કાઇનેટિક એનર્જી લોસ કરશે હીટ સ્વરૂપે. તો આવું કંઈક આની અંદર બને છે. બહુ સિમ્પલ વસ્તુ છે અહીંયા, બરાબર, કે જે ઇલેક્ટ્રોન જ્યારે કરંટ જે છે એ જ્યારે આમાંથી પસાર થશે ત્યારે આ ગરમ થાય છે. તો એ ગરમ કે કામ, શું કામ થયું, તો એનું રીઝન છે કે જે ઇલેક્ટ્રોન છે એ સતત અથડામણ કરશે એટલે એની કાઇનેટિક એનર્જી છે એનું એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે આ અવરોધ છે એ ગરમ થાય છે. ઓકે, હવે પ્રશ્ન એ આવીને અહીંયા ઉભો રહે કે જે ઉર્જા છે આ ગરમ થાય છે એને કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કેટલી હોય. તો આપણે ગણી લઈએ અહીંયા, આ એ બિંદુ પાસે પોટેન્શિયલ છે વી એ, અને અહીંયાથી ચાર્જ પસાર થાય છે ક્યુ, તો એ પાસે ઉર્જા આપણે લખીએ વિદ્યુત ઉર્જા, એ પાસે વિદ્યુત ઉર્જા યુ એ ઇઝ ઇક્વલ ટુ વી એ ઇન્ટુ ક્યુ. યાદ કરો મિત્રો, ઉર્જાનું સૂત્ર છે વી ક્યુ, બરાબર, વી એટલે વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ એટલે ચાર્જ. તો આ બિંદુ પાસે સ્થિતિમાન છે વી એ અને ચાર્જ છે ક્યુ, તો આ પોઈન્ટ પાસે ચાર્જની એનર્જી હશે વી એ જેટલી. હવે ત્યાંથી એ અહીંયા આવશે, તો આ પોઈન્ટ પાસે પોટેન્શિયલ છે વી બી અને ચાર્જ તો એટલો ને એટલો જ રહેશે ક્યુ, તો એ આ બિંદુ પાસે બી બિંદુ પાસે ઉર્જા આવશે વી બી ક્યુ, બરાબર. તો બી પાસે વિદ્યુત ઉર્જા યુ બી ઇઝ ઇક્વલ ટુ વી બી ક્યુ. અચ્છા, હવે આ પોઈન્ટ પાસે પોટેન્શિયલ તમે જુઓ તો બી એ, આ પોઈન્ટ પાસે પોટેન્શિયલ વી બી, તો વી એ ગ્રેટર ધેન વી બી છે, વી એ મોટો છે. અચ્છા, વી એ મોટો હોય તો યુ એ વધારે હશે, તો આ બિંદુ પાસે એ બિંદુ પાસે ઉર્જા વધારે છે, બી બિંદુ પાસે ઉર્જા ઓછી છે. આપણે એવું વિચારીએ કે ધારો કે એ બિંદુ પાસે 100 જુલ છે અને બી બિંદુ પાસે આવે જયારે વિદ્યુત ભાર, ત્યારે અહીંયા એની ઉર્જા થઈ જાય છે ધારો કે 60 જુલ. તો આ 40 જુલ ક્યાં થઈ, તો કે 40 જુલ છે એ કન્વર્ટ થઈ ઉષ્મા ઉર્જામાં. હા, તો આપણે અહીંયા ઉષ્મા ઉર્જા મેળવી હોય તો આ રીતે લખી શકીએ. તો આપણે તફાવત લઈએ એટલે ડેલ્ટા યુ, ડેલ્ટા યુ એટલે આપણે બાદ બાકી કરશો, ક્યુ કોમન કાઢી લઈએ, વી એ માઇનસ વી બી
VA minus VB. ધારો કે VA minus VB ને હું V વડે બતાવું તો VQ આ થઈ ડેલ્ટા U ઉર્જા અથવા તો આપણને મળ્યો જે તફાવત તફાવત એટલે કે લોસ ઇન એનર્જી જે ઉર્જા ગુમાવે છે એ હું આ બતાવે છે બરાબર તો એને હું બતાવું W વડે ગુમાવાતી ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉદ્ભવતી ઉર્જા ગુમાવાતી ઉર્જા અથવા તો અહીંયા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉદ્ભવતી ઉર્જા ઓકે તો W ઇઝ ઇક્વલ ટુ VQ અચ્છા મેં અહીંયા કામ એ કર્યું કે VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ V લીધું પોટેન્શિયલ ડિફરન્સ આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અથવા તો VA માઇનસ VB લ્યો ઓકે હવે અહીંયા V ની આપણે Q ની હું વેલ્યુ મૂકું તો Q ઇઝ ઇક્વલ ટુ IT ધેટ ઇઝ VIT ઇઝ ઇક્વલ ટુ W અચ્છા આ જે ઉર્જા ઉત્પન્ન થઈ એ ક્યાં થાય છે અવરોધમાં અવરોધની વેલ્યુ આપણે મૂકી અહીંયા I ઇઝ ઇક્વલ ટુ V અપોન R V ની વેલ્યુ તમે અવરોધના સ્વરૂપમાં મૂકો V ઇઝ ઇક્વલ ટુ I R એક અને જુદા જુદા સ્વરૂપો છે આપણે એક પછી એક લેતા છીએ તો અહીંયા આપણે એક વેલ્યુ મૂકીએ V ઇઝ ઇક્વલ ટુ I R લેતા ઓકે તો ફોર્મ્યુલા શું થશે જો W ઇઝ ઇક્વલ ટુ આઈ આર મૂકો અહીંયા V ઇઝ ઇક્વલ આઈ આર તો I સ્ક્વેર R ઇન્ટુ T આનું એક બીજું સ્વરૂપ આપણે જોઈએ તો I ની જગ્યાએ V અપોન R મૂકીએ I ની જગ્યાએ આની જગ્યાએ તમે V upon R મૂકો એટલે V square upon R ને એક R cancel થઈ જશે એટલે V square upon R square થશે I square છે એટલે V square upon R square અને એક R cancel થઈ જશે એટલે V square upon R થશે તો W is equal to V square upon R into T તો જુદા જુદા સ્વરૂપો આવ્યા ઉર્જાના અહીંયા એક વસ્તુ આપણે નોટ કરી લઈએ કે W is equal to VQ અને W is equal to VIT આ જે ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા છે અને આ વિદ્યુત ઉર્જાનું અવરોધની અંદર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે તો આ જે છે એ ઉષ્મા ઉર્જા છે વિદ્યુત ભાર અહીંયા વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત ઉર્જા થયા અવરોધની અંદર આ જે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ છે એનું અવરોધની અંદર અવરોધ આર ઇન્ટ્રોડ્યુસ કર્યો આપણે તો અવરોધ જે છે એની અંદર એનું રૂપાંતરણ થાય છે તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં અહીંયા રૂપાંતરણ થયું અચ્છા બીજી એક વસ્તુ આપણે ખાસ મિત્રો યાદ રાખશું કે આ આઈ સ્ક્વેર આરટી જે છે જ્યારે તમને એમ પૂછે વ્યય પામતી ઉર્જા તો વ્યય છે એ હંમેશા અવરોધમાં થાય તો વ્યય પામતી ઉર્જા પૂછે તો અહીંયા લખશું આઈ સ્ક્વેર આરટી ફોર્મ્યુલા લઈ અને તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો તો અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા બરાબર તો W ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT આ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો કયા ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવા એની ચર્ચા આપણે કરીએ પણ એ પહેલા અહીંયા આપણે ઉર્જા આપણે મેળવી છે ઉર્જા ઉપરથી પાવર લેવો છે
ઉર્જા ઉપરથી પાવર. પણ એ પહેલા આટલું તમે નોટ કરી લો, પછી આપણે ઉર્જા ઉપરથી પાવરમાં જઈએ અને આના એકમોની ચર્ચા કરીએ. મિત્રો, આપણે ઉર્જાના જે ફોર્મ્યુલા છે જોયા, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ, વી આઈ ટી, વી ક્યુની જગ્યાએ તમે આઈટી મૂકી શકો એટલે વી આઈ ટી, વીની જગ્યાએ આઈ આર મૂકીએ એટલે આઈ સ્ક્વેર આર ટી, અને આઈની કિંમત તમે મૂકો વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર એટલે થઈ જશે વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ ટી. તો ઉર્જાના ફોર્મ્યુલા એવા. હવે ઉર્જા ઉપરથી પાવર આપણે મેળવવો હોય તો સિમ્પલ ફોર્મ્યુલા છે, પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. તો આ બધાના છેદમાં તમે ટાઈમ ટી મૂકી દો તો અહીંથી ટી કેન્સલ થશે, અહીંયાથી ટી કેન્સલ થશે, અહીંયાથી ટી કેન્સલ થશે, તો એ થશે વી આઈ આઈ સ્ક્વેર આર અને વી સ્ક્વેર અપોન આર. તો આવી ગયું ઉર્જા ઉપરથી પાવર. હવે જૂલનો જે નિયમ છે એ જોઈએ. જૂલનો નિયમ શું કહે છે કે જ્યારે તમે કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એ અવરોધમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા છે, ઉષ્મા ઉર્જા અથવા તો પાવર, એ આઈ સ્ક્વેર વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે આમ લખી શકાય ડબલ્યુ અથવા તો પી પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર. વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, વાહક અથવા તો અવરોધ, અવરોધમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા અથવા તો પાવર એ પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપેલ તાપમાને, તાપમાનમાં કોઈ ચેન્જ નહીં કરીને, ત્યારે અવરોધમાં ચેન્જ થઈ જાય, અવરોધમાં ચેન્જ થાય તો એ કોન્સ્ટન્ટ ન ગણાય, બરાબર. તો આપેલ તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ, સ્થિર વિદ્યુત પ્રવાહ એટલે સમય સાથે બદલાતો ન હોય એવો, વહેતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પાવર પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, પી પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર. ઓકે, હવે આપણે આના એકમની વાત કરીએ જે આપણે ઇલેવન્થની અંદર કાર્ય ઉર્જા અને પાવર ભણ્યા ત્યારે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે, પણ એમ છતાં ફટાફટ એક વખત આપણે જોઈ લઈએ. તો એકમ, તો ઉર્જા જે છે, ઉર્જાનો એકમ, તો એ જૂલમાં આપણે ઉર્જા માપી શકશું, બીજું કેલરીમાં, અને ત્રીજું કિલો વોટ અવર. ઓકે, તો જૂલ, કેલરી અને કિલો વોટ અવર આ ત્રણેયની અંદર આપણે ઉર્જા છે એને માપન કરી શકીએ. તો થોડા રિલેશન આપણે જોઈ લઈએ. તો વન કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2 જૂલ. વન કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 છે, પણ આપણે નિયરલી વેલ્યુ લઈએ તો 4.2 જૂલ. ઓકે, હવે કિલો વોટ અવરમાં આપણે જઈએ તો કિલો એટલે 1000 અને અવર ને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 3600 સેકન્ડ થાય. તો એક કિલો વોટ અવર ઇઝ ઇક્વલ ટુ, કિલો એટલે 1000 × 10³, અવર ને સેકન્ડમાં ફેરવવું એટલે 3600, લાખું એમ કેસ માં આવી ગયું અહીંયા વોટ અને અહીંયા અવરમાં છે એટલે મેં સેકન્ડમાં ફેરવી નાખ્યું. કિલો સંખ્યા 10³ એટલે 1000 છે, બરાબર. તો એક કિલો વોટ અવર બરાબર 10³ × 3600 જૂલ. સમજો છો તમે, આ સંખ્યા છે. વોટ એટલે પાવર અને એચ એટલે સમય. તો પાવર ગુણ્યા સમય કરો એટલે સ્વાભાવિક છે ઉર્જા આવે, બરાબર. પાવર ગુણ્યા સમય એટલે ઉર્જા આવશે અને ઉર્જાનો એકમ થશે જૂલ. ઓકે, અને થોડુંક આપણે આ રીતે લખીએ તો વન કિલો વોટ અવર ઇઝ ઇક્વલ ટુ 3.6 × 10³
जूल। तो आ फॉर्मुला पण एक याद राखवा जेवी छे, आ फॉर्मुला पण याद राखजो, एक कैलरी बराबर 4.2 जूल। अच्छा मित्रों एक वस्तु ध्यान राखवानुं छे, अहींया मैं रिलेशन खास करीने एटला माटे लीधो छे के अहींया जे जूल जे छे आ मिकेनिकल और SI यूनिट छे। यांत्रिक शास्त्र यंत्र शास्त्र ने लगतो જ્યારે આપણે કોઈ કામ કરતા હોય ત્યારે આપણે જૂલ લેતા હતા, પણ કેલરી છે ને એ પર્ટીક્યુલર હીટ માટે ઉષ્મા ઊર્જા માટે કેલરી યુનિટ છે વપરાય છે। ઉષ્મા માટે વપરાતો એકમ એટલે અહીંયા વસ્તુ શું બનશે કે જ્યારે કોઈ વિદ્યુત ઉર્જા જે છે એનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય તો ઉષ્મા ઉર્જાનું માપન આપણે કેલરીમાં કરવું જોઈએ, તો ત્યારે તમારે આ રિલેશનની જરૂર પડશે, કેલરી બરાબર 4.2 જૂલ। વિદ્યુત ઉર્જા ફરીવાર વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ જ્યારે ઉષ્મા ઉર્જામાં થાય ત્યારે આ કન્વર્ઝન વાપરવું પડશે। કોઈ અવરોધમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે હીટ સ્વરૂપે આપણને ઉર્જા મળે, તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો છેલ્લે ફાઇનલ આન્સર આપણો જે આવે તો એને કેલરીમાં ફેરવવો જોઈએ બરાબર। અથવા તો ઘણી વખત તમને એવું કીધું હોય કે જે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે એ કેલરીમાં છે, તો જ્યારે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો તમે ત્યારે આપણને ખ્યાલ છે કે પ્રોબ્લેમ સોલ્વ કરીએ ત્યારે એકમો છે એ બધા SI યુનિટમાં હોવા જોઈએ બરાબર, SI એકમ હોવા જોઈએ, તો કેલરીમાંથી તમારે જૂલમાં જવું પડશે બરાબર। એટલે ખાસ ધ્યાન રાખશું કે દાખલા ગણતી વખતે SI યુનિટ હોવા જોઈએ બરાબર, જો રકમની અંદર તમને ઉષ્મા ઉર્જા આપી હશે તો મોટા ભાગના કેસમાં એ કેલરીમાં આપી હશે, ઉષ્મા ઉર્જાનું માપન કેલરીમાં થાય એટલે ઉષ્મા ઉર્જા કેલરીમાં આપી હોય, પ્રોબ્લેમ સોલ્વ કરો ત્યારે એ કેલરીમાંથી તમારે જૂલમાં જવું પડશે ઓકે। અથવા તો ક્યારેક આપણે ઊંધું કામ પણ કરવું પડે, જૂલમાંથી કેલરીમાં પણ જવું પડે, તો આ રિલેશન યાદ રાખો એટલે કન્વર્ઝન કયું કરવું એ તમે બહુ ઇઝીલી કરી શકો ઓકે। તો આ એક વસ્તુ, અચ્છા બીજી એક ઇમ્પોર્ટન્ટ નોટ આપણે અહીંયા લખી લઈએ, તો આ ફોર્મ્યુલા ક્યારે કયો યુઝ કરવો, અચ્છા તમે અહીંયા જુઓ તો આ VI અથવા તો VIT આ બધા માટે સેમ છે, હું જે વાત કરવાનો છે બધા માટે સેમ। VIT જે છે આ VIT છે ઉપયોગી ઉષ્મા ઉર્જા સોરી ઉપયોગી ઉર્જા છે, અથવા તો એવું પણ કહી શકાય કે આ જે છે ને VQ અથવા VIT એ પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા છે, જે પ્રાપ્તિ સ્થાન આપણે વાત કરી છે કે બેટરી હોય અંદર, તો બેટરીમાંથી જે ઉર્જા મળે છે VQ અથવા તો VIT। પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી વિદ્યુત ઉર્જા જનરલી બેટરી। અચ્છા બીજું I²RT જે છે અથવા તો I²R છે એ વ્યય પામતી ઉર્જા છે, તો અહીંયા આપણે લખીએ I²RT I²R પાવર વ્યય પામતો પાવર છે। હવે આ જે ફોર્મ્યુલા છે પાવરની એ આપણે જ્યારે કોઈ અવરોધ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે તમારે એનો પાવર ગણવા માટે I²R ફોર્મ્યુલાનો યુઝ કરવાનો। જો શ્રેણીમાં જોડેલા હોય તો પ્રવાહ જે સેમ હોય સમાન હોય દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ સરખો હોય તો P પ્રપોઝનલ ટુ R થઈ જાય। તો એક નોંધ કરીએ આપણે કે અવરોધ
श्रेणी मा होय त्यारे p प्रपोजनल टू r, तो वधु अवरोध वधु पावर, वधु अवरोध वधु पावर, जेनो अवरोध वधारे छे एनो पावर पण वधारे हशे, अथवा तो जेनो पावर वधारे छे एनो अवरोध वधारे छे, वाइस वर्सा। तमने कोई पण रीते क्वेश्चन पूछाय तो तमे जवाब आपी शको, पण क्या आ फॉर्मुला क्यारे यूज करशो, के अवरोध श्रेणी मां होय त्यारे p प्रपोजनल टू r, त्यारे नक्की करवानुं थाय त्यारे। ओके, बीजुं जे छे p इज इक्वल टू v स्क्वेर अपॉन r, तो अवरोध आज छे ए कोई अवरोध साथे बैटरी जोड़ेली होय, अवरोध साथे बैटरी जोड़ेली होय अने समांतर जोड़ाण होय, जनरली बैटरी साथे समांतर में जोड़वानुं होय, तो अवरोध साथे तो बैटरी जोड़ेल होय त्यारे आ फॉर्मुला नो यूज करवो, अथवा तो पीडी समान हो, पोटेंशियल डिफरेंस समान हो, तो वी स्क्वेर अपॉन आर वापरू। अहीं तमे जोई शको के पी प्रपोजनल टू वन अपॉन आर आव्यो, अहीं पी प्रपोजनल टू वन अपॉन आर, तो जेनो अवरोध वधु तो पावर ओछो, अवरोध वधु हशे तो पावर ओछो हशे। ओके, तो आटली वस्तु खास फरी पाछो एक नोट डाउन करी लेजो अने ध्यान में राखजो। आ बहु सिंपल अहीं फॉर्मुला छे, पण आना थोड़ा कंसेप्ट छे जे आपणे आना पछी हवे आपणे लेवाना छीए, तो सरस रीते आ बधी ज वस्तु एकदम तैयार करी राखो। हवे आ फॉर्मुलानी उपयोग करीने थोड़ा प्रॉब्लम आपणे सॉल्व करीए, प्रॉब्लम सॉल्व करीए तो ज आपणने आ छे ने फॉर्मुला छे अथवा तो एप्लिकेशन ऊपर जईए तो झड़पथी अपने समझाए अने कहीं ना बीजी भाषा तो आत्मसात थाय। ओके, तो आपणे जोईए जूल उष्माना व्यवहारिक उपयोगो। आपणे एवुं जोयुं के ज्यारे अवरोधमांथी विद्युत प्रवाह पसार थाय त्यारे આમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને આપણે જૂલ ઉષ્મા કહીએ છીએ। આ જે છે ને અનિવાર્ય ઘટના છે, જ્યારે કોઈ પણ અવરોધમાંથી પ્રવાહ પસાર થાય એટલે જૂલ ઉષ્મા ઉષ્મા ઉત્પન્ન થાય છે, પછી આપણી ઈચ્છા હોય કે ન હોય ઉર્જા તો ઉત્પન્ન થાય છે, એટલે અનિવાર્ય વસ્તુ છે। आज जूल ऊर्जा अथवा उष्मा उत्पन्न थई आने ओहमिक लॉस कहवाय छे, सॉरी ओहमिक व्यय कहवाय छे, अथवा एने पावर लॉस कहेशुं आपणे। अवरोधमांथी ज्यारे विद्युत प्रवाह पसार थाय त्यारे जे उष्मा उत्पन्न थाय जूल उष्मा अथवा तो एने ओहमिक અવરોધમાંથી વ્યય થયો છે એટલે ઓહમિક વ્યય અથવા તો પાવર લોસ કે આ અનિવાર્ય છે, થવાનું છે। અચ્છા, પાવર લોસ ક્યાંથી થાય છે? વિગત ચર્ચા આપણે એની કેમેસ્ટ્રીમાં તમે કરવાના છો, પણ અત્યારે હું થોડીક બેઝિક માહિતી આપું એની, કે સપોઝ અહીંયા કોઈ કોષ હોય, રાસાયણિક કોષ, રાસાયણિક કોષ વિશે કેમેસ્ટ્રીમાં ભણશો અથવા તમે ભણ્યા હશો, એમાં અહીંયા ઇલેક્ટ્રોડ હોય, એક ધન ઇલેક્ટ્રોડ હોય, બીજો ઋણ ઇલેક્ટ્રોડ હોય, અને અંદર જે છે દ્રાવણ એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, અને આની સાથે કોઈ એક રેઝિસ્ટન્સ તમે જોડી દો, અહીંયા એક આદિ સ્વિચ રાખી દઈએ આપણે, સ્વિચ જ્યારે જોડવામાં આવે ત્યારે જે વિદ્યુત પ્રવાહ છે એ પોઝિટિવ ટુ નેગેટિવ ડિરેક્શનમાં
ફ્લો થવાનું શરૂ થાય. હવે પ્રવાહ છે એ શું કામ વહે? જે ઇલેક્ટ્રોન છે એ મોશનમાં આવે, એટલે ઇલેક્ટ્રોન ગતિમાં આવે, એટલે ઇલેક્ટ્રોનને ગતિ કોણ અપાવે? એને ઉર્જા આપવી પડે, એમને મી ગતિ ન કરે. તો ઇલેક્ટ્રોનને ઉર્જા આ જે રાસાયણિક દ્રવ્ય છે અથવા તો દ્રાવણ છે, ઇલેક્ટ્રોલાઇટ આપણે કહીએ છીએ, એની સાંદ્રતા એટલે કે રાસાયણિક ઉર્જા છે એનું અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, અને એ વિદ્યુત ઉર્જાનું ફરી પાછું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. તો ઇલેક્ટ્રોનને ઉર્જા કોણ આપે છે? રાસાયણિક દ્રવ્ય અથવા તો ઇલેક્ટ્રોલાઇટ. તો રાસાયણિક ઉર્જા એને મળે છે, અને એ અહીંયા ઓહમિક વ્યય અવરોધની અંદર ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. એટલે જ્યાં સુધી અહીંયા રાસાયણિક ઉર્જા હશે ત્યાં સુધી ઉર્જાનો વ્યય અવરોધમાંથી થયા કરશે. અચ્છા, તો આ રીતે કંઈક અહીંયા આપણે સમજવાનું છે કે જુલ ઉષ્મા જે ઉત્પન્ન થાય છે મફતમાં નથી, આપણી કોઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં જ રૂપાંતરણ થયું હોય છે. અચ્છા, હવે ઘણી વખત આનો આપણે ફાયદો પણ લેતા હોઈએ છીએ. આમ જોઈએ તો વ્યય જ છે એક પ્રકારનો, પણ આ વ્યય છે એનો આપણે બીજી રીતે કંઈક ઉપયોગમાં લઈ શકીએ. ઇસ્ત્રી છે, ગીઝર છે, હીટર છે, આ બધી રચનાઓ એવી છે કે જેની અંદર આપણી મુજબ આપણા ફિઝિક્સ મુજબ જોઈએ તો એક વ્યય થાય છે, પણ એ વ્યયનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, ટોસ્ટર સેન્ડવિચ છે, સેન્ડવિચ ખાતા હોય ત્યારે એને ગરમ કરવા માટે ટોસ્ટ કરીએ આપણે, તો ટોસ્ટ કરવા માટે જે ટોસ થાય તો એમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બરાબર, તો અહીંયા આપણે જે પ્રોબ્લેમ છે, આપણો વ્યય છે, એમાંથી આપણે કંઈક ઉપયોગ પણ કરી લઈએ. બરાબર છે, અત્યારે જેમ લોકડાઉન છે તો લોકડાઉનનો એક ડ્રોબેક પણ છે, તો એનો કંઈક પોઝિટિવ ઉપયોગ પણ આપણે કરીએ. ઓકે, અચ્છા, તો એક એક્ઝામ્પલ હું અહીંયા લઉં કે સપોઝ બલ્બ છે, તો બલ્બની જે રચના છે ને, તો બલ્બની અંદર આ રીતે ફિલામેન્ટ હોય, આને કહેશું આપણે ફિલામેન્ટ. સ્પ્રિંગ જેવી રચના હોય, તમને યાદ જોયું હશે ક્યારેક, એને કહેવાય ફિલામેન્ટ. હવે આમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે આ ફિલામેન્ટ જે છે એ ગરમ થાય, અને ગરમ થયા પછી એ ઉર્જાનું એ ઉષ્મા અને પ્રકાશ એમ બંને સ્વરૂપે ઉત્સર્જન કરે છે. તો આપણે અહીંયા એક ઉપયોગ કરી લીધો, જો કે જ્યારે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ગરમ થાય છે, એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને અમુક લેવલની ઉષ્મા ઉર્જાને કારણે આપણે આગળ ઉપર એવું ભણશું કે આની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે, એટલે વિકિરણનું ઉત્સર્જન કરે, અને એ વિકિરણ છે એ દ્રશ્ય પ્રકાશમાં આવતું હોય તો આપણને આમાંથી પ્રકાશ ઉત્સર્જતો હોય એવું દેખાય. પણ આવી ચર્ચા આપણે પછી કરશું. આની અંદરથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે ગરમ થાય, અને ગરમ થાય ત્યારે એ બે પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉષ્મા અને પ્રકાશ. ઓકે, એક બીજી એક આપણે વાત કરીએ, ઓહમિક વ્યય ઘટાડવા માટે વિદ્યુતનું ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. સમજો, આ શું કહેવા માંગે છે? સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા છે કોઈ જગ્યાએ ઉત્પન્ન થતી હોય તો ત્યાંથી એને બીજી જગ્યાએ લાવીએ, એટલે એ ટ્રાન્સમિશન કહેવાય. આપણે ગુજરાતની અંદર ધુવારણ છે એ ખૂબ મોટું ઉર્જાનું, વિદ્યુત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને આપણને ખ્યાલ છે કે વિદ્યુત ઉર્જા ઘણી બધી રીતે ઉત્પન્ન થાય, પવનચક્કીથી થતી હોય, કે પછી કોઈ સમુદ્રના મોજાથી થતી હોય, પાણી ધોધ ઉપરથી પાણી પડતું હોય તો ટર્બાઈનનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય, ન્યુક્લિયર ઉર્જા, ન્યુક્લિયરથી પણ વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન થતી હોય, તો ઘણી બધી રીતો છે કે જેમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય. પણ અત્યારે આપણે એ રીતમાં આપણે પડવાના નથી. સપોઝ અહીંયા કોઈ એક પ્લેસ છે કે જ્યાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે,
અને ત્યાંથી આ બી પ્લેસ ઉપર આપણે ઉર્જા લાવી છે. ઓકે, તો સ્વાભાવિક છે કે કોઈ વાહક તાર મારફતે લેવાય, વિદ્યુત ઉર્જા છે એ ટુ બી પ્લેસ સુધી આપણે લઈ જવી છે, તો એને વાહક તારથી લઈ જશું. હવે આ તાર છે તો એને કઈક અવરોધ પણ હશે. એ ટુ બી પ્લેસે આપણે ઉર્જાને ટ્રાન્સમિટ કરવી છે, તો આ પ્લેસ પાસે પાવર આપણે લખીએ, પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ, ઇમ્પ્લાઇઝ આઈ ઇઝ ઇક્વલ ટુ પાવર પી અપોન વી. હવે આ કેબલમાંથી અહીંયા જે પાવર છે એ પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ. હવે જ્યારે કેબલમાંથી પાવર પાસ થાય ત્યારે પાવર કેબલ માટે અવરોધ આવશે એટલે આપણે લખવું પડશે આઈ સ્ક્વેર આર. અચ્છા, આઈ ની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો પી સ્ક્વેર અપોન વી સ્ક્વેર ઇન્ટુ પી સ્ક્વેર અપોન વી સ્ક્વેર ઇન્ટુ આર, આ કેબલ માટેનો છે આર, ઇઝ ઇક્વલ ટુ પીસી. અચ્છા, તમે અહીંયા જોઈ શકો એક બહુ મહત્વની સિદ્ધાંત આવી ગયો. આ જે પાવર છે ઇનિશિયલ પાવર, આનો જે પાવર છે પાવર કોન્સ્ટન્ટ છે, તારનો અવરોધ કોન્સ્ટન્ટ છે, તો પી પ્રપોઝનલ ટુ વન અપોન વી સ્ક્વેર. જો તમે ખૂબ ઊંચા વોલ્ટેજ અહીંયા કહી દો, વોલ્ટેજ ખૂબ ઊંચા કરો તો પાવર છે એ ઘટી જશે, એટલે કે આ અવરોધમાંથી, આ અવરોધમાંથી જે પાવર લોસ છે, પાવરનો વ્યય છે એ ખૂબ ઘટી જાય. પણ ક્યારે ઘટી જાય? જો વોલ્ટેજ છે એ ખૂબ ઊંચા કરી દેવામાં આવે તો. એટલે જ્યાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ છે ત્યાં અહીંયા વોલ્ટેજ ખૂબ જ ઊંચા રાખવામાં આવે, વોલ્ટેજ અહીંયા ખૂબ ઊંચા કરી દેવામાં આવે, અને ઊંચા વોલ્ટેજ કરી અને પછી એને ટ્રાન્સમિશન લાઇનમાંથી પાસ કરવામાં આવે. એટલે ટ્રાન્સમિશન લાઇનમાંથી જ્યારે પાસ થાય ત્યારે કેબલમાં જે ખર્ચાતો પાવર છે એ પી પ્રપોઝનલ ટુ વન અપોન વી સ્ક્વેર હોવાથી પાવરનો વ્યય છે એ ખૂબ જ ઓછો થશે. અચ્છા, બીજી વાત, હવે જ્યારે અહીંયા આવે ત્યારે આપણા ઘરની અંદર જ્યારે આ પાવર દેવાનો આવે તો વોલ્ટેજ તો ખૂબ ઊંચા કરેલા, તો એવા વોલ્ટેજ સીધા આપણા ઘરમાં દેવાય નહીં. બરાબર, આ કેવીમાં હોય, કિલો વોલ્ટ હોય, હજારો વોલ્ટ હોય, ભાઈ હજારો વોલ્ટ સીધા જ આપણા ઘરમાં દઈ દીધા હોય તો મુશ્કેલી થાય. એટલે પહેલું બીજું કામ અહીંયા શું કરવું પડે કે અહીંયા વોલ્ટેજ ઘટાડવા પડે, અહીંયા વોલ્ટેજ વધારવા પડે અને આપણા ઘરમાં આવી પહેલા વોલ્ટેજ ઘટાડવા પડે. તો આ જે કામ કરે છે ને એને કહેવાય છે ટ્રાન્સફોર્મર. કયું કામ? વોલ્ટેજ વધારવાનું અને વોલ્ટેજ ઘટાડવાનું જે કામ કરે છે ટ્રાન્સફોર્મર કહેવાય એને. અચ્છા, અત્યારે આપણે ટ્રાન્સફોર્મરમાં પડવાનું નથી. આપણો જે મેઇન વસ્તુ હું જે આ ટોપિકમાં કહેવા માંગુ છું એ આટલું જ છે કે ઓહમિક વ્યયને જો તમારે ઘટાડવો હોય તો ટ્રાન્સમિશન જે છે એ ઊંચા વોલ્ટેજે કરવું જોઈએ. જો ટ્રાન્સમિશન ઊંચા વોલ્ટેજે થાય તો પાવર વ્યય છે એ ઘટી જાય. બરાબર છે? ઓકે, ચાલો હજુ આપણે થોડીક આના ઓહમિક લોસની વાત વધારે કરીએ, થોડીક વાત વધારે કરી લઈએ આપણે. શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ માટે, જે મેમરી બેઝ એમસીક્યુ કહેવાય, એના માટે આ થોડીક વસ્તુ અહીંયા તમારા માટે લખેલી છે. તો આપણે વાત થઈ હતી એમ કે બલ્બનો જે ફિલામેન્ટ જે છે એ ગરમ થાય, અને ગરમ થાય એટલે એમાંથી ઉષ્મા અને પ્રકાશ ઉર્જા એમ બંને મળે છે. પણ જે બલ્બનો ફિલામેન્ટ જે છે એ ટંગસ્ટનનો બનેલો છે, યાદ રાખજો. બલ્બનો ફિલામેન્ટ માટે જે મેટલ વપરાય છે ટંગસ્ટન છે, અને એની જે અવરોધકતા છે એ વધારે છે, રેઝિસ્ટિવિટી ખૂબ વધારે હોય છે, અને ગલનબિંદુ પણ ઊંચા રાખે છે.
નહીતર ગલનબિંદુ નીચું હોય તો પીગળી જાય, એટલે ગલનબિંદુ પણ ઊંચું હોય છે. એ સિવાય જુલ ઉષ્માના ઉપયોગમાં હીટર, ગીઝર, ઇસ્ત્રી આ બધાની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય અને એનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોય છે, બરાબર? હીટર, ગીઝર અને ઇસ્ત્રીનો. તો એમાં જે ધાતુ વપરાય છે, એમાં જે વાયર વપરાય છે એ નાઇક્રોમનો વાયર હોય છે. એની પણ રેઝિસ્ટિવિટી અને ગલનબિંદુ છે એ ઊંચા હોય છે. ફ્યુઝ વાયર આ બહુ વ્યવહારુ ઉપયોગ છે, જે જુલ ઉષ્માનો પ્રેક્ટિકલ અને ખૂબ જ મેક્સિમમ ઉપયોગ થતો હોય તો આ ફ્યુઝ વાયરની અંદર, કે જે કોઈ સાધનો છે વિદ્યુતના, ધારો કે અહીંયા કોઈ એક વિદ્યુતનું સાધન છે, બરાબર, તો એની સાથે આ ફ્યુઝ વાયરને, ફ્યુઝ વાયર અથવા તો જે એનો અવરોધ છે એને શ્રેણીમાં જોડવામાં આવે છે. અચ્છા, હવે જ્યારે કોઈ પ્રવાહમાંથી પસાર થાય તો પ્રવાહ જો વધી જાય તો આ જે તાર છે, ફ્યુઝ વાયર જે છે એ ઓગળી જશે, અથવા તો અહીંયાથી એનું ગલનબિંદુ છે એ પ્રમાણમાં નીચું રાખેલું હોય એટલે પીગળી જાય, એટલે અહીંયાથી સર્કિટ જે પરિપથ છે એ બ્રેક થઈ જાય. તો આ જે ઇક્વિપમેન્ટ છે, આ કોઈ સાધન છે, સપોઝ અહીંયા ફ્રીજ હોય તો ફ્રીજને નુકસાન થશે નહીં. તો ફ્લક્ચ્યુએશન, જ્યારે કોઈ કરંટની અંદર પ્રવાહમાં ફ્લક્ચ્યુએશન વધઘટ થાય, તો વધારો થાય, તો જ્યારે ખૂબ પ્રવાહ વધી જાય તો આ તાર જે છે, ફ્યુઝ વાયર જે છે એમાં જુલ ઉષ્મા ઉત્પન્ન થાય અને જુલ ઉષ્માને કારણે આ તાર પીગળી જાય અને પીગળી જાય એટલે અહીંથી સર્કિટ બ્રેક થઈ જાય, તો કરંટ આગળ નહીં જાય, તો ફ્રીજને આ ફ્લક્ચ્યુએશન વાળો જે કરંટ છે એ મળશે નહીં, એટલે કે આ ફ્રીજ જે છે એમને જળવાઈ રહેશે, કોઈ પ્રોબ્લેમ આને નહીં થાય. તો આવી રીતે કોઈ પણ સાધનમાં જ્યારે કે કોઈ સર્કિટની અંદર ફ્લક્ચ્યુએશનથી બચવા માટે આ ફ્યુઝ વાયર છે એનો ઉપયોગ થાય છે. અચ્છા, ફ્યુઝ વાયર જે છે એ ટીન અને લેડમાંથી, ટીન પ્લસ લેડ હોય, ટીન છે એ 63% હોય, લેડ છે એ 37% હોય છે, એલોય છે ને આપણે કહીએ છીએ મિશ્ર ધાતુ હોય છે. અચ્છા, એની રેઝિસ્ટિવિટી જે છે એ વધારે હોય છે અને ગલનબિંદુ છે એ નીચા રાખવામાં આવે છે. ખાસ કરીને આ વસ્તુ છે એની મહત્વની છે કે ગલનબિંદુ નીચું હોય છે, ગલનબિંદુ નીચું રાખે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જુલ ઉષ્મા ઉત્પન્ન થાય તો એ પીગળી જઈ શકે. ગલનબિંદુ ઊંચું રાખ્યું હોય તો આ પીગળન એટલે આ પીગળી જાય, બરાબર છે? તો ગલનબિંદુ છે એ પ્રમાણમાં નીચા રાખવામાં આવે છે. એટલે સેફ્ટી ડિવાઇસની અંદર, કોઈ પણ પ્રકારની સેફ્ટી માટે, એવું ડિવાઇસ એટલે ઉપકરણ, કોઈ વસ્તુ, પરિપથ, સાધન, તો સેફ્ટી ડિવાઇસની અંદર આ ફ્યુઝ વાયર છે એ ઉપયોગી છે. ફ્યુઝનું જે કાર્ય છે, જે આપણે વાત કરીએ કે પોતે પીગળી જાય છે અને પરિપથનો જે કોઈ ડિવાઇસ છે એને બચાવી લે છે, તો એ ફ્યુઝનું જે કાર્ય છે એ લંબાઈથી સ્વતંત્ર છે. આપણે ફ્યુઝ વાયર છે એ અમુક લંબાઈનો હોય, બાંધતા હોઈએ છીએ, મોટી લંબાઈ હોય કે નાની લંબાઈ હોય તો એની આરે એને મતલબ નથી, લંબાઈથી સ્વતંત્ર છે. આપણે આવો એક પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. બીજું એક ધ્યાનમાં રાખશું કે સેફ કરંટ ફોર ફ્યુઝ, ફ્યુઝ માટે સેફ કરંટ, સલામત પ્રવાહ કેટલો છે, તો I પ્રપોઝનલ ટુ R રેસ્ટ ટુ 3/2. અચ્છા, સલામત પ્રવાહ એટલે એવો પ્રવાહ કે એ મેક્સિમમ પ્રવાહ, જ્યાં સુધી પ્રવાહ પસાર કરીએ ત્યાં સુધી પ્રવાહના એ મૂલ્ય માટે આ તાર પીગળે નહીં, એને સેફ કરંટ કહેવાય. જે કરંટ માટે, જે કરંટના મહત્તમ મૂલ્ય માટે તાર પીગળે નહીં, એ કરંટને સેફ કરંટ કહેશું. તો એ જે સેફ કરંટ છે એ I પ્રપોઝનલ ટુ R રેસ્ટ ટુ 3/2 છે. અચ્છા, અહીંયા R જે છે મિત્રો એ ત્રિજ્યા બતાવે છે. સામાન્ય રીતે આ જે તાર છે એ આ રીતે નળાકાર હોય, બરાબર, નળાકારની આ ત્રિજ્યા છે એ I પ્રપોઝનલ ટુ 3/2, એટલે જે સેફ કરંટ છે એ નળાકારની ત્રિજ્યાના 3/2 ઘાતના સમપ્રમાણમાં હોય છે. આનો રિલેશન પણ આપણે મેળવશું
અત્યારે તમે આ યાદ રાખશો. ઓકે, નેક્સ્ટ છે અવરોધ પેટી. અવરોધ પેટી છે એ મેંગેનિન અથવા તો કોન્સન્ટ્રેટની બનેલી હોય છે. અવરોધ પેટી જે પ્રેક્ટિકલ કરવા માટે ઉપયોગી છે, પ્રેક્ટિકલની અંદર આ અવરોધ રેઝિસ્ટન્સ બોક્સ જેને કહેવાય, જેનો ઉપયોગ ઘણી બધી વખત કરવામાં આવતો હોય છે. તો રેઝિસ્ટન્સ બોક્સની અંદર તાર જે વપરાય છે, જેનો અવરોધ તરીકે આપણે ઉપયોગ કરીએ, એ તાર મેંગેનિન અથવા તો કોન્સન્ટ્રેટના બનેલા હોય છે. એટલે પ્રયોગશાળામાં આ રેઝિસ્ટન્સ બોક્સ છે એ મિશ્ર ધાતુ એટલા માટે વાપરે છે આની અંદર, કારણ કે જો તાપમાનમાં કોઈ ફેરફાર થાય તો એની રેઝિસ્ટિવિટી બદલાય નહીં. રેઝિસ્ટિવિટી છે એ તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે. એટલે મેંગેનિન અથવા તો કોન્સન્ટ્રેટ જેવી જે ધાતુઓ છે એનો ઉપયોગ ઉપયોગ છે એ અવરોધ પેટીની અંદરના અવરોધો બનાવવા માટે થાય છે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, અવરોધ પેટી આ રીતની હોય છે. ઓકે, તો આ બેઝિક વાત આપણે અહીંયા કરી કે જેમાં આપણે એમસીક્યુ છે, મેમરી બેઝ એમસીક્યુ કહી શકાય, એ પૂછી શકાય. હવે એના પ્રોબ્લેમ તરફ જઈએ, પણ આના બધી પ્રોબ્લેમની આપણે વાત કરીએ કે બલ્બના પ્રોબ્લેમ ખાસ કરીને પૂછાતા હોય છે, તો થોડુંક હજુ પણ આપણે કન્સેપ્ચ્યુઅલ કામ કરીએ, પછી એના એપ્લિકેશન બેઝ ઉપર જશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ.